દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં નહેરુનગર પાસે અમદાવાદના રાજાની સ્થાપના કરવામાં આવી છે. સતત 17 વર્ષથી નહેરુનગર પાસે અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ ગણેશ મહોત્સવનું 18મું વર્ષ છે. અત્યાર સુધી અમદાવાદના રાજાને હાથી પર બેસાડીને શોભાયાત્રા યોજવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે અલગ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે વિન્ટેજ કારમાં બેસાડીને અમદાવાદના રાજાની શોભાયાત્રા યોજવામાં આવી હતી. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સારા મુહૂર્તમાં ગણેશજીની વિધિવત સ્થાપના કરવામાં આવી, જે બાદ આરતી ઉતારીને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. નહેરુનગર પાસે સતત 7 દિવસ સુધી અમદાવાદના રાજા બિરાજમાન રહેશે. આ દરમિયાન દરરોજ રાત્રિના સમયે ધામધૂમથી આરતી ઉતારવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનનો લાભ લેશે. 7મા દિવસ બાદ 13 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આયોજક શ્રી શારદા તરફથી અમદાવાદના રાજાનું આયોજન છેલ્લા 18 વર્ષથી કરું છું. 18 વર્ષથી અહીંયા આગળ સજાન કોલેજ ચાર રસ્તા આંબાવડી અમદાવાદમાં અહીંયા સ્થાપના થઈ છે અમદાવાદના રાજાની. અને દર વર્ષે અમે ઢોલ નગારા સાથે હાથી સાથે અહીંયા સ્થાપના કરતા હોય દાદાની પધરામણી કરી હોઈએ છીએ. આ વર્ષે અમે લોકોએ ખાસ વિન્ટેજ કારની થીમ ઉપર આયોજન કર્યું છે કે વિન્ટેજ કારમાં દાદાને શોભાયાત્રા કાઢી અને અહીંયા સ્થાપના કરવાના છીએ. હમણાં જ અહીંયા આગળ 7 દિવસના ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. 7મા દિવસે વિસર્જન હોય છે. 7 તારીખથી આજથી સ્ટાર્ટ થશે ગણપતિ દાદાની સ્થાપના અને 13મી તારીખે સાંજે વિસર્જન યાત્રા અહીંયાથી જ કાઢવામાં આવશે. અને લાખો ભક્તો અહીંયા આગળ આવે છે, અમદાવાદના રાજાના દર્શન કરે છે અને એમની માનતાઓ માને છે અને એમની માનતાઓ દાદા પૂરી કરે છે અને લોકોને ખૂબ જ અહીંયા દર્શન કરીને ખૂબ જ આનંદ થાય છે. રોજ સવારે દાદાની આરતી સવારે 11 વાગે હોય છે અહીંયા આગળ અને રોજ રાત્રે અહીંયા 9 વાગે અમદાવાદના રાજાની આરતી કરવામાં આવે છે, જેમાં ભાવિકો ભાગ લે છે.